ગુડમોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મયમેલ પંચાલ જ્યોતિ વિદ્યાલયથી આજે તમને ધોરણ 8માં સમાજશાસ્ત્ર વિષય પર પાઠ 7 નો માર્કણા માર્ક પર ભાગ પર 1 બરોબર આ શીખવા જઈ રહ્યો છું. હવે મહાત્માના માર્ક પર, એટલે તમને મહાત્મા આપણા દેશના કોણ હતા? મહાત્મા ગાંધી, બરોબર. તો ગાંધી એ પોતાના જીવનમાં કઈ કઈ ચળવળો કરી, એમનો કયો મંત્ર હતો, એ બધા વિશે આપણે શીખવા જઈ રહીશું. બધાએ પુસ્તક હાથમાં રાખવાનું છે અને આપણે મુદ્દાસર ચર્ચા કરીશું. પાઠ 7 મહાત્માના માર્ગ 1. બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા. મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકો એ સમૃદ્ધ દેશની માલિક બની બેઠા હતા. ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા. આ અન્યાય અને અપમાન સામે ગાંધીજીએ પડકાર કર્યો. પોતાના થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી નામ આપ્યું સત્યાગ્રહ. હવે ગાંધીજી મૂળ પોતે એક વકીલ હતા અને દક્ષિણ આફ્રિકામાં એમને પ્રેક્ટિસ ચાલતી હતી અને ત્યાં અંગ્રેજોએ જે ત્યાંના મૂળ વતનીઓ હતા એના પર પોતાનો હક જમાવી દેશને પોતાનો દેશ ગણી અને ત્યાંના જ લોકોને ગુલામ બનાવ્યા હતા. એટલે આ રીતે પોતાનો દેશ ને પણ બીજાના દેશમાં અંગ્રેજો રાજ કરતા હતા અને આ અંગ્રેજો એ લોકો પર અત્યાચાર પણ કરતા હતા અને એમને જે મૂળભૂત હક્કો હતા એ એમને મળતા ન હતા. એટલે આ હક્કો માટે ગાંધીજીએ પડકાર કર્યો અને એક સત્યાગ્રહ નામનું એમણે ચળવળ ચલાવી. આટલું જાણો, ગાંધીજી ડર્બન પોર્ટ જોવા ગયા. ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવા હુકમ કર્યો. ગાંધીજીએ પોર્ટ છોડી પણ પાઘડી ન ઉતારી, સોમાન જાળવ્યું. તેમનું આ વર્તન ત્યાં વસતા ભારતીયોને ગમ્યું. હવે આપણે ત્યાં પાઘડીનું એ મહત્વ છે કે જેનું પાઘડી માથા પર હોય એને સન્માનથી જોવામાં આવે છે અને જ્યારે તમે કોઈની સામે પાઘડી ઉતારો છો તો આપણે સામેવાળાને સન્માન આપો છો પણ આપણું સન્માન ગુમાવવું છે. એટલે જ્યારે ગાંધીજીને આદેશ કરવામાં આવ્યો ન્યાયાધીશ દ્વારા કે તમે તમારી પાઘડી ઉતારી દો, ત્યારે ગાંધીજીને એ વસ્તુ ખૂબ જ ખોટું લાગ્યું કે જો હું એમનું સન્માન કરવા માગતો હોય તો હું એમને નમસ્કાર કરી શકું છું પણ મારી પોતાની પાઘડી ઉતારી શકતો નથી, કારણ કે ત્યાં એમનું સન્માન ગવાતું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી. ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યાંય હિંસા ન આચરી. હવે ગાંધીજીની જે ચળવળ હતી એ બધામાં એમણે સૌથી પહેલાં મહત્ત્વ આપ્યું હતું અહિંસા. એટલે ગમે તેટલો અત્યાચાર થાય પણ સામે આપણે હાથ ઉગામવો નહીં, એ વાત એમણે લોકો સામે મૂકી હતી. અને આ ચળવળમાં લોકોએ તે જ રીતે કર્યું કે ગમે તેટલો અત્યાચાર થવા છતાં પણ પોતે હાથ ઉગામ્યો નહીં કે પોતે કોઈ પ્રકારનું શસ્ત્ર ઉપાડ્યું નહીં. એટલે એને અહિંસા દ્વારા એમણે આ ચળવળ ચલાવી હતી. અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવા. હવે આટલું જાણો, મોહન ગાંધીજીનું પોતાનું પૂરું નામ ને બધું શું છે એ આમાં તમને દર્શાવેલું છે. ગાંધીજીનું પૂરું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. જન્મ સ્થળ હતો પોરબંદર. પત્નીનું નામ હતું કસ્તુરબા. રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. નિર્વાણ દિન 30/1/1948. જન્મદિન હતો 2/10/1869. માતા હતા પુતળીબાઈ. આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમંત રાજચંદ્ર. આત્મકથા હતી એમના સત્યના પ્રયોગો. સમાધિ રાજઘાટ હતી, દિલ્હીમાં આવેલી છે. હવે એમના સત્યના પ્રયોગો એ નામનું એમણે જે કથા પુસ્તક લખ્યું હતું, આજે આખી દુનિયામાં સૌથી વધારે વેચાયેલું પુસ્તકમાં એનું સ્થાન ગણાય છે. હવે ઉપર તમને એક ચિત્ર આપેલું છે. નાતાલ કોંગ્રેસના સંસ્થાપક ડર્બન દ આફ્રિકા 1895 પડાયેલો આ ફોટો છે.
1895 માં અન્ય ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા નાતાલ કોંગ્રેસ સ્પેસ સ્થાપી હતી. શું તમે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકો છો? પાછળની હરોળમાં મધ્યમાં ટાઈ પહેરીને દેખાઈ રહ્યા છે. બરોબર, ક્યાં છે? ઉપર જુઓ તમે. પાછળની હરોળમાં મધ્યમાં એટલે 1 2 3 અને 4 નંબર, બે બાજુથી એમનો 4 નંબર છે. એ ગાંધીજી છે. ચલો હવે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. 46 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં હતા. એના પછી એમણે 1915માં 46 વર્ષની ઉંમરે ભારત પાછા ફર્યા. દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા. મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. ભ્રમણ બાદ ગાંધીજીએ 25મી મે 1915 ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. એક વર્ષ બાદ તેઓ સાબરમતી નદીના કિનારે આશ્રમ લઈ ગયા. હવે અમદાવાદનો એમનો ગાંધી આશ્રમ બધાને જ ખબર છે. બરોબર છે. એક વખત ના સાબરમતી નદીના કિનારે જઈને એમનો આશ્રમ જોવાલાયક છે. જો બને તો માતા પિતાની સહાય લઈને તમારે ત્યાં જોવા જઈ શકો છો. બરોબર. હવે પહેલાં તો જ્યારે વિદેશથી પાછા ફર્યા તો ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી તેઓ આખા ભારતમાં ફર્યા. લોકોમાં શું એ લોકોની શું તકલીફો છે એ જાણી જાણ્યા પછી છેલ્લે અમદાવાદ આવ્યા અને ત્યાં એમણે સાબરમતી નદીના કિનારે એમણે આશ્રમ સ્થાપ્યો. હવે ચંપારણ સત્યાગ્રહ 1917 હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3/4 ભાગમાં ઘડીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાની ગાંધીજીએ નક્કી કર્યું. પણ તપાસ શરૂ કરે તે પહેલાં ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. હવે જ્યારે ખેડૂતો પર અન્યાય થતો હતો એના વિરોધમાં કે ખેડૂતોને પોતાનો હક છે કે કયો પાક લે કે કયો પાક ન લે એ હક ઉપર અંગ્રેજોએ પોતાનો શાસન જમાવી દીધેલું અને એમને ફરજિયાત ઘણીનો પાક લેવા માટે ફરમાન કરવામાં આવ્યું. એના વિરોધમાં ગાંધીજીએ એક સમિતિ નીમી અને એમાં એની તપાસ શરૂ કરી હતી. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી. ચંપારણના મોતિહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી. છેલ્લે છેવટે સત્યાગ્રહ સફળ થયો. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશમાં લોકોનું ધ્યાન ખેંચ્યું. હવે એના પછી ખેડા સત્યાગ્રહ 1917 અને 1918માં જે થયેલો. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ પાક નાશ પામ્યો. આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. ખેડા જિલ્લો આપણે અહીંયાથી બરોડા જતા વચ્ચે આવે છે. ખેડા જિલ્લામાં ગાંધીજી આ સત્યાગ્રહ કર્યો હતો. એમાં જ્યારે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ અને લોકોનો પાક નષ્ટ થયો ત્યારે બી સરકારે જ્યારે એ લોકો પાસેથી કર ઉઘરાવવાનું નક્કી કર્યું એના વિરોધમાં થયું હતું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવી. હવે આ આંદોલનમાં વલ્લભભાઈ પટેલ જે પોતે ખેડૂત હતા એમણે ખેડૂત પુત્ર હતા એમણે બી પોતાની પોતે વકીલાત
નો ધંધો સ્વીકાર્યો હોવા છતાં વકીલની આખી પ્રેક્ટિસ એમણે છોડી દીધી અને ખેડૂતોના આંદોલનમાં એમની ગાંધી સાથે જોડાયા. વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલા લાગી. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918માં આપતા આંદોલન સફળ થયું. ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી. ખેડૂતોમાં જાગૃતિ આવી. સરકાર તરફનો ડર દૂર થયો. ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા. ચલો એના પછી વિચારો ચંપારણ અને ખેડા સત્યાગ્રહ વચ્ચેની સામ્યતા અને તફાવતની ચર્ચા કરો. બરોબર, ચંપારણમાં બી ખેડૂતો માટે લડત ચાલી હતી કે એમને એમના પાક કયો ગાવો એના પર એ લોકો નક્કી કરી શકે, અને ખેડા જિલ્લામાં બી જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે એ લોકો કયો મહેસૂલ ક્યાંથી ભરશે એમના માટે જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે ગાંધીજીએ એમાં લડત ચલાવી અને એમાં સફળ આંદોલન કર્યું. એના પછી આવશે રોલેટ એક્ટ. 1919માં ચાલુ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. આ સમયે બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. રોલેટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો. જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. જોકે તે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો. દેશમાં કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા. હડતાળનું આયોજન થયું. સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. હવે રોલેટ એક્ટનો કાયદામાં એવું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પર સરકારને કોઈ પ્રકારનો શક હોય, ખાલી શક જ હોય કે આ વ્યક્તિ દેશ વિરોધી કોઈ કાર્ય કરી રહ્યું છે કે આ તો અંગ્રેજો વિરોધી કોઈ કાર્ય કરી રહ્યું છે, તો માત્ર શકના આધારે એમને ગિરફ્તાર કરી શકતા હતા અને એમના પર અલગથી અલગ કોઈ સ્પેશિયલ કોર્ટમાં કાયદો અને એમના પર શું કહેવાય કોઈ એક અદાલતમાં એમના પર કાર્યવાહી થતી હતી અને આ કાર્યવાહીમાં બીજા કોઈ હાજર ન રહે એટલે એના મૂળભૂત અધિકારો પર દબાણ થતું હતું અને એના વિરોધમાં ગાંધીજીએ આ ચળવળ ચલાવી હતી. હવે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. આ હત્યાકાંડ ખૂબ જ ફેમસ છે. બરોબર છે, આપણે જોઈએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ. રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાળ પાડી. અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવી. 13 એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં 7 અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો. આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક જ સાંકડું દ્વાર હતું. ફરતી ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો. એ ગોળીબાર દારૂખોળો ગોળો ખલાસ થયો ત્યારે જ અટક્યો. સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા, પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી તેમ મનાય છે. આ ઘટનાથી ગાંધીજીને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર વિશ્વાસ રહ્યો નહીં. એટલે આ સભામાં એવા લોકો હતા જેણે કોઈ બી પ્રકારનો કાયદો તોડ્યો ન હતો, પણ માત્ર રોલેટ એક્ટના વિરોધમાં એક સભા ભરાઈ હતી. એમાં 10,000 જેવા લોકો આવેલા હતા. એમાં સ્ત્રી બાળકો અને વડીલો પણ હતા. પણ એવી જગ્યાએ જલિયાવાલા બાગમાં જ્યાં એક જ સાંકડો રસ્તો હતો જેમાંથી બહાર નીકળી શકાતી નહીં, એ જગ્યાએ ઊભા રહીને જ જનરલ ડાયરે
લોકો પર વગર ચેતવણીએ ગોળીઓનો વરસાદ કર્યો અને ઘણા બધા લોકો ઘવાયા અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા અને છેલ્લે જ્યારે દારૂગોળો ખતમ થયો ત્યારે એ ગોળીબાર ખતમ થયો એમ કહી શકાય છે અને આ એક સરકારની કોઈ પણ પ્રકારની નિષ્ઠા દેશના લોકો માટે ન હતી એવું ગાંધીજીને લાગ્યું એના પછી આટલું જાણો નાઇટ હુડ બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આમાં આપવા માટે આપવામાં આવતો એવોર્ડ નાઇટ હુડ એ એવા એવોર્ડ છે જે કોઈ બી વ્યક્તિને બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે એટલે અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ છે જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિ રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટ હુડ નો ખિતાબ પરત કર્યો હતો અહીંયા રવિન્દ્રનાથ ઠાકુરનો તમને ફોટો આપેલો છે અને એમને જ્યારે ત્યાંના બ્રિટિશ શાસકના રાજા રાણી તરફથી જે નાઇટ હુડ નો ખિતાબ એમને આપવામાં આવ્યો હતો એમણે આ જલિયાવાલા બાગના વિરોધમાં એમણે આ ખિતાબ પાછો આપ્યો હતો રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યો ગાંધીજી ઇચ્છતા હતા કે હિન્દુ અને મુસ્લિમ કોઈપણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે હવે ખિલાફત આંદોલન પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોની વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાય હતી તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે અલીભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવો તથા સ્વરાજની માંગ કરી બરોબર એટલે જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયો એ અને ખિલાફત આંદોલન બંનેના જે એક સભ્યો ભેગા થયા અને અંગ્રેજ સરકારને વિરોધ કર્યો હતો અને એ વખતે એ લોકો દ્વારા સ્વરાજ્યની માંગણી કરવામાં આવી હતી સ્વરાજ્ય એટલે જે રાજ્યમાં જે લોકો રહેતા આવ્યા એમનું રાજ્ય અસહકારનું આંદોલન 1920-1922 પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ્ય 1909માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું હતું અને આ શાસન આ અસહયોગના કારણે ચાલી રહ્યું છે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ જશે બરોબર હવે ગાંધીજીને લાગ્યું કે બ્રિટિશો આપણા જ સહયોગથી આ રાજ કરી શકે છે જો આપણે એમને સહયોગ આપીએ નહીં તો એ અહીંયા રાજ કરી શકે નહીં એના વિરુદ્ધ એટલા માટે એમણે સ્વરાજ્યની સ્વરાજ્ય માટેનો આંદોલન કર્યું અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું જેમાં મુખ્ય બે પાસા પહેલા પાસામાં સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ કિતાબો વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો એટલે જે સરકારને લગતું હોય એ બધી જ વસ્તુનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો એટલે અને એ બધાનો વિરોધ કરી અને આપણે શું અપનાવવું એ નક્કી કરવામાં આવ્યું એટલે વિદેશી કાપડની જગ્યાએ ખાદીનું કાપડ અસ્પૃશ્યતા નિવારણ એટલે કે આ નીચા વર્ણનો છે આ ઊંચા વર્ણનો છે એ નિવારણ કરવું જોઈએ હિન્દુ મુસ્લિમ એક જ છે એવી ભાવના રાખવી જોઈએ દારૂબંધી જેવા નશા એટલે કે દારૂ જેવો નશો બંધ કરવો જોઈએ સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ એટલે આપણા દેશમાં અપાતું શિક્ષણ અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરી હિંદની ઉપાધિ ત્યાગીને કરી 1920-22માં
આંદોલનને વધુ ગતિ મળી. વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી. મોતીલાલ નેહરુ, સિરાજ, રાજગોપાલાચારી અને અશરફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્યો સભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામે આપ્યા. એટલે કે મોટી મોટી પદવીઓ પણ એમણે છોડી દીધી. એમાં હતા મોતીલાલ નેહરુ, સી રાજગોપાલાચારી અને અશરફ અલી જેવા લોકો જેણે પોતાને વકીલાત છોડી દીધી. પછી ધારાસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજીનામા આપ્યા. કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો. લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ કરી. પ્રગટાવી ઘેર ઘેર રેડિયો ગુંજતો થયો. હવે વિદેશી કાપડ છોડી દઈએ તો આપણે કયું કાપડ બનાવવું કે કયું કાપડ લેવું એનો વિરોધ કરવા માટે ઘેર ઘેર લોકોએ રેડિયો વસાવ્યો અને રેડિયા દ્વારા પોતાના હાથે વણાયેલું કાપડ લોકોએ વાપરવાનું ચાલુ કર્યું. સ્વદેશીનો પ્રચાર થયો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. એટલે કે હિંસા કરવી નહીં એવો એમનો મંત્ર હતો. 1952માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી, જેમાં 22 પોલીસ જીવતા સળગી ગયા. એટલે જ્યારે ગાંધીજીનો મંત્ર હતો કે આપણે અહિંસાથી એટલે કે હિંસા વગર આપણે આંદોલન ચલાવવું, પણ જ્યારે ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં આવેલો છે ત્યાં જીવતા 22 પોલીસોને સળગાવીમાં નાખવામાં આવ્યા અને આ રીતે હિંસા આદરવામાં આવી, ત્યારે ગાંધીજીએ શું કર્યું જુઓ. આ કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું. ખેડૂતો બેગાપુર થયા ન હતા, છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી. હવે આ જ્યારે 22 પોલીસોને સળગાવવામાં આવ્યા ત્યારે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું અને પોલીસ વિભાગ બી જે ખેડૂતો એકદમ શાંતિપૂર્ણ સરઘસ કરતા હતા, શાંતિપૂર્ણ રેલી કરતા હતા, એના પર ગોળીબાર કર્યો હતો. અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું. 20ના દશકાની મધ્યમાં ગ્રામ વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યના વળતરૂપે ગાંધીવાદીઓને પોતાનું લોકમત ફેલાવવામાં મદદ મળી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની સ્થાપના પણ સમયગાળાની આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી. ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ આ પક્ષોના વિચારોમાં મોટો તફાવત રહ્યો છે. તમારા શિક્ષકની મદદ લઈને આ રાજકીય પક્ષો પોલિટિકલ પાર્ટીઝના વિચાર બાબતે જાણકારી મળી. હવે આટલું જાણો જનતાના માનસ પર ગાંધીજીની તસવીર. આસામમાં ગાંધી મહારાજ કે જયના નારા લગાવીને ચાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી. ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું હતું. ભારતના દેશી રજવાડાઓ પણ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા, જે પૈકી ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોને વેગ આપ્યો. તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું. ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ ગોમંડળની તેમણે રચના કરાવી. આટલેથી આ પાઠ હું પૂર્ણ કરું છું. આગળનો પાઠ આગળના વિડીયોમાં બતાવવામાં આવશે. જય હિન્દ, જય ભારત.